लाठी बाबरा तालुका ने जोड़तो मार्ग 1,12,00,000 ना खर्चे मंजूर करवामां आव्यो। धारासभ्ય વિરજીભાઈ ઠુમરે બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં રોડ રસ્તાઓને પ્રાથમિકતા આપી રોડ રસ્તાઓ રાજ્ય સરકારમાંથી મંજૂરી કરાવી કામગીરી શરૂ કરાવતા વર્ષો જૂના માર્ગોનું નવીનીકરણ શરૂ કરતા સ્થાનિક ગામના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। બાબરા અને લાઠી તાલુકાને જોડતો અતિ મહત્વનો માર્ગ વાંડડિયા હરસુરપુર દેવળિયા માર્ગ આશરે 5.60 કિલોમીટરનો રાજ્ય સરકારમાંથી ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરે 1,12,00,000 રૂપિયાના ખર્ચે મંજૂર કરી તેનું ખાતમુહૂર્ત કરી કામગીરી શરૂ કરાવતા આ વિસ્તારના લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી। આ તકે સરપંચ સહિત અન્ય અગ્રણીઓ કાર્યકરોની વિશાળ સંખ્યામાં હાજરી જોવા મળી હતી। સ્ટોરી બાય નટવરલાલ જે ભાટિયા, માં ન્યૂઝ લાઈવ, લાઠી બાબરા, ગુજરાત। વાંડલિયાથી હરસુરપુર દેવળિયા 5.60 કિલોમીટર લંબાઈનો રસ્તો આજે શુભારંભ કર્યો છે। વાંડલિયાનો બે દિવસ પહેલાં ડુલકી સુધીના રસ્તાનો શુભારંભ કર્યો। વાંડલિયાથી અસરપુર જતા અસરપુર ગામ પાસે પુલ અને ગામના લોકોની ગામમાં પણ પુલની માગણી છે। એ બંને પુલ મંજૂર કરવા માટે સરકારમાં દરખાસ્ત કરવા માટે સોના રાખી છે। આ રસ્તો અતિ ખરાબ હતો। બધા ગામ લોકોની માગણી, સરપંચ અસરપુર દેવળિયા મહેન્દ્રભાઈની માગણી, ગામના સરપંચ દલિતભાઈની માગણી, અમારા તાલુકા પંચાયતના સભ્ય રાજેશભાઈ અને ગામના તમામ આગેવાનોની સતત રજૂઆતના કારણે આ તાત્કાલિક અસરથી મંજૂર કર્યા છે। આજે શુભારંભ થઈ ગયો છે અને ઝડપથી આ રસ્તો પૂર્ણ થાય તેના માટેની એક ધારાસભ્ય તરીકે જાગૃતતા દાખવીને આ રસ્તાને પૂર્ણ કરવા માટેના પ્રયાસો કરું છું। વાંડલે ગામની એક લાગણી છે કે ગળકોટની સાથે પણ સીધો જોડી દેવામાં આવે તો ગળકોટડી માટેનો નોન પ્લાન રસ્તો છે, જેની વાંડલિયા ગામના ખેડૂતોએ સંમતિ આપી છે। ગણકોટડી ગામના બે ખેડૂતોની સંમતિ બાકી છે અને કાગા શેખ પીપળિયા ખેડૂતોની સંમતિ બાકી છે। એ સંમતિ મળી જાય એટલે એને પણ નોન પ્લાનમાં રજૂ દરખાસ્ત કરી દેશું કે આ ગામને 5 બાજુથી રસ્તા આપ્યા છે અને 1/6 બાજુથી પણ રસ્તો આપવા માટેનો મારો એક ઉમદા પ્રયાસ છે। વાંડલિયા ગામ હંમેશા જાગૃત રહ્યું છે। તળાવના કામો પણ સરપંચ અને એનજીઓ દ્વારા થઈ રહ્યા છે। પીવાના પાણીની મુશ્કેલી ઊભી ન થાય તેના માટેના પણ સતત પ્રયાસો છે। બંને સરપંચની માગણી, મહેન્દ્રભાઈ અને લલિતભાઈના ગામના આગેવાનોની માગણી છે, તે માગણી પ્રમાણે આગામના વિકાસના કામો જે કંઈ બાકી રહેતા હશે તે પૂર્ણ કરવા માટેના મારા પ્રયાસો રહેશે। જય હિન્દ।